બિરબલ અને બીજા રોગ યોગ અને પ્રયોગ વડ અને ટેટા જેવા સાહિત્યનું સર્જન કર્યું ગગન બિહારી મહેતા તેમને હસતા ફિરશુક કહેતા વિનોદ ભટ્ટે લખ્યું છે કે હાસ્યનું બીજું નામ જ્યોતિન્દ્ર દવે છે જ્યોતિન્દ્ર બોલે એટલે ગુજરાતી પ્રજા માટે હસવું ફરજિયાત બનતું કવિ સંમેલન અને મુશાયરોમાં એમનું સંચાલન અનોખી રંગત ઉમેરતું એમનું શરીર શરીર સાવ પોતે પોતાના ઉપર સરસ હ્યુમર કરી શકતા લાક્ષણિક પોતાના ગુણગાન ગાઈને સામી વ્યક્તિને હસાવી દેવામાં એમના લખાણોમાં ક્યાંય હળવાશથી સાથે હલકાઈ ભળી નથી તેમને નર્મદ ચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્ર ગલિયારા પારિતોષિક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ અને હીરક મહોત્સવ વગેરે માન સન્માનથી ગુજરાતે નવાજ્યા છે તારીખ અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો એસીના રોજ હાસ્ય હોજના આ સ્વામીએ ચીર વિદાય લીધી આજે પણ જ્યારે ગુજરાતી સાહિત્યમાં ખોટી બે આની જેવો હાસ્ય નિબંધ નજરે ચડી જાય તો આ મહામાનવને વંદી લેજો કેમ કે મિત્રો મુક્ત અને સહજ હાસ્ય હવે દુર્લભ બનતું જાય છે